નવા કાયદાને લઈને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 8 ટુડો ચોકડી પાસે વાહન ચાલકોએ ટ્રાફિક જામ કર્યો. કેન્દ્ર સરકાર દ્વારા નવા બનાવેલ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો, ટ્રેક્ટર ચાલકો સહિતના મોટા વાહનો ચલાવતા ડ્રાઈવરો દ્વારા ઠેર ઠેર સરકારના મોટર વ્હીકલ એક્ટની 1988ની કલમ 161 તથા 164 મુજબની કલમ 104 મુજબ ડ્રાઈવરથી અકસ્માત થાય અને અકસ્માતમાં સામેની વ્યક્તિ મૃત્યુ પામે તો ડ્રાઈવરને 10 વર્ષની કેદ તથા 7 લાખ દંડ સહિત લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈના આ કાયદાનો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે. ત્યારે સરકારના આ નવા કાયદાનો વિરોધને લઈને સાબરકાંઠાના પ્રાંતિજ તથા પ્રાંતિજના વડવાસા ખાતે એમ 2 જગ્યાએ ડ્રાઈવરો દ્વારા રસ્તા ઉપર આવી રસ્તો બંધ કર્યો હતો અને રસ્તો બંધ થતાં સર્વિસ રોડ સહિત નેશનલ હાઈવે 8 ઉપર લાંબી લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. તો પ્રાંતિજ ટુડોર ચોકડી પાસે થયેલ ટ્રાફિક જામના સમાચાર પ્રાંતિજ પોલીસને મળતા જ પ્રાંતિજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ડ્રાઈવરોને સમજાવ્યા બાદ ટ્રાફિક હળવો કર્યો હતો. વડવાસા ખાતે પણ ટ્રાફિક થતાં પ્રાંતિજ પોલીસ ત્યાં પણ દોડી ગઈ હતી અને હાઈવે ઉપર થયેલ ટ્રાફિક દૂર કર્યો હતો. તો ડ્રાઈવરો દ્વારા આ કારા કાયદાના વિરોધમાં પ્રાંતિજ પ્રાંત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં પ્રાંત કચેરી ખાતે હાજર શિરસ્તેદાર અશ્વિનભાઈએ આવેદનપત્ર સ્વીકાર્યું હતું. તો મામલતદાર કચેરી ખાતે પણ હાજર નાયબ મામલતદાર મુકેશભાઈ પટેલને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ડ્રાઈવરો આ નવો કારો કાયદો રદ કરવા રજૂઆત કરવામાં આવી હતી. તો આવનારા દિવસોમાં આ કારો કાયદો દૂર નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જીલ રાવલ, જેડએસ ટીવી, પ્રાંતિજ. આ સાધનો એટલા માટે રોક્યા છે કે જે સરકારી નિયમ લાગુ બહાર પાડ્યું છે, ડ્રાઈવરને કોઈ એક્સિડન્ટ થાય આ સન તે સર બરાબર 10 વર્ષની સજા, 7 લાખ રૂપિયા જુર્માનો ભરવાનો બરાબર. ડ્રાઈવર જોડે 7 લાખ રૂપિયા હોત તો પોતાના ગાડીમાં ડ્રાઇવિંગ કરવા તો જ નહીં કોઈ બરાબર. એના માટે ખેતી જાતે કોઈ તબીલો બબીલો કરીને જાતે ના પીલો કરત ત્યાં ડ્રાઇવિંગ કરવા આવત. મારું નામ ચૌહાણ રાજેન્દ્રસિંહ બાપુસિંહ. શા માટે વિરોધનો એવું છે ને સાહેબ કે જો કે અમે પોતે ડ્રાઈવર જ છીએ બરાબર છે, અને ડ્રાઈવર છે એટલે આ જે સરકારીને જે કાયદો કાનૂન કાઢેલો છે બરાબર છે સાહેબ, અમે એક ડ્રાઈવર હોત પડે અમારા સીટો બહુ જોર કરે તો 200 રૂપિયા અમને કમિશન આપે છે બરાબર છે. કદાચ છે ને અમારા હાથે અકસ્માત થઈ જાય, કોઈ મરી જાય બરાબર છે, એમાં સરકારે એવો ગુનો દાખલ મતલબ ગુનો એવો કર્યો છે મતલબ જે નિયમ બહાર પાડ્યો છે બરાબર છે, કે જો કદાચ છે ને ડ્રાઈવર અકસ્માતની અંદર હાજર ના થાય તો 10 લાખ રૂપિયાની કોઈક દંડ છે અને કોઈક 7 વર્ષની સજા છે. તો એવી અમારી આકાત તો મતલબ ઓકાત નહીં કે 7 લાખ રૂપિયા અમે 10 લાખ રૂપિયા દંડ ભરીએ કે પ્લસ બીજું કે અમે 7 વર્ષની સજા મારે ઘેર બહેરો છોકરો છે એને કારણથી અમે શોષણ ડ્રાઈવરોએ કર્યું છે બધા ભેગા થઈને. હોમ કાયદો રદ કરવામાં નહીં આવે તો આગળ તમે શું કરશો? અમે બધા એસોસિએશન પૂરેપૂરું પાડી દઈશું. કોઈ ગાડીનો ડ્રાઈવર અમારા મતલબ હાઈવાનો ડ્રાઈવર કહો કે લાઈનનો ડ્રાઈવર કહો કે ટ્રેક્ટરનો ડ્રાઈવર કહો, કોઈ ડ્રાઈવર અમે એસોસિએશન એ કરશું કે કોઈ ડ્રાઈવર અમારા ગાડીની અંદર નોકરી કરશે અને પોતાના ઘેર ખેતી અને મજૂરી અમે હાથ પગ મજૂરી કરશું. અમે આપી દેવાનું ના છે આપણા પ્રાંતિજ મામલતદાર સાહેબને.